ડૉક્ટર એક તો સવાલ એ હતો કે આટલે અનિલભાઈને પણ પૂછીશ તમને પહેલાં પૂછી લઉં કે આ આ ગાઈડલાઈન બને ત્યારે તમે એવું કહો છો કે આ એમ એના ડૉક્ટર હોય છે પહેલાં કોવિડ ટાસ્ક ફોર્સવાળા હોય છે પરમ દિવસે હું બધાને લઈને બેઠો હતો તો એ સાતમી તારીખે જ્યારે નક્કી થાય ત્યારે ચારસો લોકો માટે નક્કી થાય ત્યારે ઓમિક્રોનનું કોઈ પ્રિડિક્શન નહોતું અથવા તો આ સ્થિતિ એટલી ભયંકર થવાની છે એ તો તમે બધા પહેલી તારીખથી કહો છો તો સાતમી તારીખ પછી દસમી કે અગિયારમી તારીખે એવું તો શું બદલાઈ ગયું કે ચારસોમાંથી દોઢસો થઈ જાય હું નથી કહેતો લોકો ઝાઝા ભેગા થવા જોઈએ હું આ પ્રશ્ન લોકોનો પૂછું છું હું તો હજુ પણ એના વિરોધમાં છું કે દોઢસો ના થવા જોઈએ દોઢસો ના કરવા જોઈએ પણ મારો ખાલી મુદ્દો એટલો છે કે જે સલાહ આપનારા ડોક્ટર છે એને કોઈ સલાહ નહીં આપી હોય કે આ અગિયારમી તારીખે કંઈ નથી બદલાવવાનું અને વીસમી તારીખે કંઈ નથી બદલાવવાનું પ્રિડિક્શન છે એ સાચું જ છે એક કે દોઢ દિવસે ડબલ થાય છે થવાના જ છે હેમંતભાઈ સોરી તમારા સવાલ વખતે હું પહેલી વખત ડિબેટમાં હસતો હતો પણ હું આ છેલ્લા બે વર્ષમાં છે ને થોડોક સમય લાંબો લઈશ છેલ્લા બે વર્ષમાં છે ને હું ક્યારેક આમ આંખ બંધ કરીને બેઠો ને એમ વિચારું કે હું છે ને ખાલી હું ઓલી કેબિનેટ મિટિંગમાં બેઠો છું જેમાં ગાઈડલાઇન્સ થઈ રહી છે અને તમે યુ આર અ સીએમ અનિલ સર ને હું ડૉક્ટર છું ને આ બધા અધિકારીઓ છે મને એમ થાય કે સાલો શું સોરી વર્ડ ખરાબ લાગે નહીં બોલો વિચારીને નહીં બોલો સોરી એમના માટે નથી બોલતો એકદમ હા સોરી સાંસ્કૃતિક ભાષાનો ઉપયોગ કરી શકાય મને એમ થાય કે

કેવી રીતે કોવિડ બચાવતું હશે કે દસ થી છ અગિયાર થી પાંચ બાર થી ચાર મારે ગળે નથી ઉતરતું પછી એમ થાય કે મેરેજમાં ચારસો જણા દોઢસો જણા સો જણા પચાસ જણા તો મેરેજની અંદર ધારે કે ચારસો જણા આવ્યા અને મારા ત્યાં મેરેજ છે એટલે મેં ચારસો ફેમિલીને ઇન્વાઇટ કરી એમ કીધું તમારા ઘરેથી એક જ જણને મોકલજો તો એ ચારસો જણા જ્યારે પાછા ઘરે જતા હશે તો એક ફેમિલીના ત્રણ દીઠ ગણું તો ચારસો ઇન્ટુ ત્રણ બારસો તો ઓલરેડી થઈ ગયા એ ફેમિલીની અંદર ઓવરઓલ એ ચારસો જો થાય તો એ ચારસો ઇન્ટુ ત્રણ તો ગણિત લઉં હું બરોબર છે કે ભાઈ ચારસો જણા આવ્યા તો ચારસોના ફેમિલીમાં એકમાં ત્રણ પછી એમ થાય કે યાર ઓફિસીસમાં પચાસ ટકા જેમ તો પાર્ટી ઓફિસમાં જ્યારે કામ કરતા હશે પોલિટિશિયન તો એમના ત્યાં પચાસ ટકા નહીં પછી એમ થાય કે બાકી બધી જગ્યાએ પચાસ ટકા તો પ્રેસ કોન્ફરન્સમાં પચાસ ટકા કેમ નહીં પછી બીજો એક મુદ્દો આ ફેરી મને બહુ નવાઈ લાગી એમ હમણાં તમે નીચે વાત લખતા તો હું હસતો હતો

હું એક પણ પેશન્ટ કોવિડ કરાવું ને સિમ્ટમ શરદી ખાંસી કોવિડ નેગેટિવ જ આવે એટલે વે વખતે તમારે જે કરવું હોય તો અમને ખબર જ છે લોકો બી કરી શકે પણ વેવ સ્ટાર્ટ થયો એવું કીધું ત્યારે બે જ વસ્તુ હોય કે ભાઈ સાવચેતી રાખવાની છે આપણે આપણે મેલાડો નથી ઉભો કરવાનો અને આપણે દાખલા બેસાડવાના છે ગાઈડલાઈન એટલી જ હોવી જોઈએ બરોબર તમે ધર્મના સારે કીધું કે ફંક્શન આપણે ઉત્તરાયણ છે ભાઈ આ રક્ષાબંધન છે કે દિવાળી છે પીપલ હેઝ ટુ ડિસાઇડ ડેલ્ટા વે વખતે ફ્યુનરલ ના ત્યાં થોડી હતા લોકોના ઘરે ફ્યુનરલ ચાલતા હતા તો લોકોને એ ફ્યુનરલ યાદ ના રહેતા હોય મહિના પહેલા તો આ ગાઈડલાઈન એમને હેલ્પ નથી કરવાની ઇટ્સ ઇમ્પ્રેક્ટિકલ વે ઓફ ટેલિંગ કોઈ મહત્વ નથી પણ હું વસ્તુ આગળ વધારું વિચારજો આ વસ્તુને કે છેલ્લા બે વર્ષથી દરેક સરકારો કોંગ્રેસની હોય બીજેપીની હોય આપની હોય એ પોતાના સ્ટેટમાં શું ડિક્લેર કરે કે મેં છે ને ફાર્મરને છ હજાર રૂપિયા વર્ષે આપ્યા મેં ફ્રી રાશન આપ્યું મેં આટલા પૈસા આપ્યા પણ તમે જે લોકોનું એસ્ટાબ્લિશ બિઝનેસ છે એમને મારી રાખો છો બીકોઝ ઓફ તમે વાત કરી એ એ તો છે યુર દિવસના સો રૂપિયા કમાવા મળે છે તમારી ગાઈડલાઇન સો રૂપિયા તો દીધા તમે તો આ થી તમે કેટલા બધા લોકોનું દિનચર્ય બગાડી રહ્યા છો સો ઇકોનોમી પોઈન્ટ ઓફ થી બી છેડા છેડા ઉડી જાય છે હવે ત્રીજી વસ્તુ એમ આવે કે આપણે વિચારીએ ફોર ઓથોરી ટુ સે દેટ પણ લાર્જર મીડિયા ઇઝ બેઝ ઓન ટીઆરપી યુ નો એન્ડ આઈ ઓલ્સો નો પબ્લિક ને બી ડ્રામા જ ગમે છે પણ હું તમને સાત આઠ મુદ્દા છેલ્લા બે મહિનાના કહું અને વિચારવા જેવા મુદ્દા છે એઝ અ ડોક્ટર કે ડોક્ટર હોય કે આર્મી હોય કે જર્નલિસ્ટ હોય આ ત્રણ ને હું મુખ્ય સૂત્રધાર ગણું છું એઝ અ વોરિયર ઇન એની વોર પેન્ડેમિક હોય કે વોર ચાલતો હોય ન્યૂઝ કેવા આવે તમને તમે જુઓ નીટ વાળી જે વાત ચાલતી હતી નીટ પીજી એમાં છેલ્લા ચાર મહિના છ મહિનાથી જ્યુડિશિયરી ફેસલો જ નહોતી આપતી તમને ખબર છે કે વર્કફોર્સ જરૂર છે તમને ખબર છે કે ડોક્ટરો તૈયાર બેઠા છે એમને તમે આગળ આવો તો એ લોકો હોસ્પિટલમાં કામ કરશે છ મહિના લાગે તમને નીટ જેવી વસ્તુમાં ડિસિઝન લેતા અને ઓમિક્રોન આવ્યો ને એટલે ડિસિઝન આપી ગયો કેમ કેમ કે તમને વર્કફોર્સ જોયતું હતું બીકોઝ વી આર કેનન ઓફ ઓર્ડર ના ગણતા પ્લીઝ મંદિર નો ઇસ્યુ હતો મસ્જિદ નો ઇસ્યુ હતો અને ઓલા ને હેંગ કરવાનો ઇસ્યુ હતો તો રાત્રે રાત્રે કોર્ટ ચાલતી હતી ત્યારે દરેક ડિસિઝન તરત તરત આવતા નીટ પીજી વોઝ ઇમ્પોર્ટન્ટ પેન્ડેમિકમાં મારે કોરોના વોરિયર્સ જોઈતા હતા કેમ ના આપ્યા તમે મને હવે બીજી વસ્તુ માર્ચ એક બેન હતા એને ટીવી મીડિયા પર એવું કીધું કે સસ્પેક્ટેડ કોવિડ કેસ એના પર એફઆઈઆર થયો ખબર તમને દિલ્હીની અંદર એક ડોક્ટરે એવું કીધું કે તેની શોર્ટેજ ઓફ માસ્ક એન્ડ પ્રોટેક્ટિવ એન્ડેક્ટિવસ એના ઉપર એફઆઈઆર થઈ એને કાઢી મૂક્યો પછી એટલા ઘણા ડોક્ટર્સ છે હવે ત્રીજો મુદ્દો તમને કહું હમણાં એક ગયા વીક ડેલ્ટા વેવ ની અંદર આ તો જસ્ટ એટલા માટે કહી રહ્યો છું કે આ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે પણ ક્યારેય એને મૂકવામાં નથી આવતા કેવી રીતે આ ફલાણા હોસ્પિટલ ના આજે ઉદ્ઘાટન કરી આ દેશ માટે આપણે આ હોસ્પિટલ આપણે આપી ડીઆરડીઓની હોસ્પિટલ ચાલુ કરી પણ એની મીડિયા હાઉસિસ એની જર્નલિસ્ટ જઈને એવું જોયું કે પાંચસો બેડ વચ્ચે ડોક્ટરો કેટલા નિમણૂક કર્યા નર્સિંગ સ્ટાફ કેટલા નિમણૂક કર્યા એ ડોક્ટરોને તમે ક્વોરન્ટાઇન ફેસિલિટી આપી કે ના આપી ખાવાનું આપ્યું કે ના આપ્યું એ ડૉક્ટરો ઇન્ફેક્ટ થયા કે ના થયા ન બળી તમે પાંચસો બેડ વધારી દીધા એવું ન્યૂઝ આપી દીધી વાવાહી નોંધી દીધી ના જોયે ત્યાં સુધી મારું જમવાનું પચે નહીં પણ જે ડોક્ટરો બે વર્ષથી કામ કરે છે કે જે આર્મી જ્યાં વોર લડે છે ને ચાઈના જોડે એના જોડે ડિફેન્સ મેકેનિઝમ છે કે નહીં એને તમે આપ્યા કે નહીં કેટલા લોકો ત્યાં પહોંચાડે ને એની ચર્ચા નથી કરવી કેમ કે તાળીઓ વગાડવી છે હવે ચોથી વસ્તુ આજે તમને જયારે જરૂર હતી ત્યારે તમે મારા ડોક્ટર મિત્રો ને નર્સિંગ સ્ટાફ ને વોર્ડ બોય ને સેનીટરી વર્કર ને ચારસો પાંચસો હાયર કર્યા બે બે હજાર ચાર ચાર હજાર રૂપિયા આપીને ઓલા પડીકા આપીને એમને બેસાડ દીધા પેન્ડેમિક પત્યો પછી કાઢી મૂક્યા તમે એમ કહો છો કે મેન ફોર્સ નથી મેન પાવર નથી હોસ્પિટલો બહુ છે તો એ લોકોને તમે પર્મનેન્ટ હાયર કરતા તમને વાર કેટલી થાય આપણે અત્યારે છેલ્લા એક મહિનાથી આઈ એમ સિંગ અને બહુ જ બહુ જ દુઃખ થાય અને મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ઝામો ચાલે છે એની અંદર પેપર લીક થયું આ લોકોની ભરતી નથી થઈ રહી આ નથી થઈ રહી પણ ની ભરતી માટે તો કોઈ પ્રોગ્રામ જ નથી થતો આખા દેશમાં પ્રોગ્રામ નથી થતો પછી મને એમ થાય કે ચાલુ આ કેવી વાયબ્રન્સી

કોવિડ ઓફ દિલ્હીની અંદર મોર દેન ટુ નો પોઝિટિવ રેટ આવ્યો એક જ દિવસમાં આવેન ટુ હંડ્રેડ આજ વસ્તુ જયપુરમાં છે હરિયાણામાં છે ગુજરાતમાં છે સોલામાં છે એસપીપીમાં છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં છે પણ કેટલા લોકો બતાવે છે શું બતાવવામાં આવે છે ટીવીમાં સીએમ ઓફ ધીસ ફાલા સ્ટેટ ગોટ પોઝિટિવ સીએમ ઓફ ધીસ ફાલાના સ્ટેટ ગોટ પોઝિટિવ એક્ટ્રેસ ગોટ પોઝિટિવ વિથ બીકોઝ ઓફ કોવિડ એક્ટર ગોટ પોઝિટિવ વિથ અરે પણ હેલ્થકેર વર્કર આર્મી

શરદી ખાંસી તાવ વરન તમે અત્યારે બહાર મૂકી શકો એમ જ નથી એમની આટલી નાની ક્લિનિકમાં ત્યાં બેસીને સો જણા બેઠા હોય તો બી ટ્રીટમેન્ટ આપી રહ્યો છે આપડા ત્યાં જમણા બોડક દેવની અંદર તમા આપણે ડોક્ટરની વાત કરતા હતા 80 યર્સ હી ડાઇડ જસ્ટ બરોબર એમને સેલ્યુટ છે આખો લોકડાઉન માં એણે સેવા લોકડાઉન માં હી હેઝ ટ્રીટેડ સો મેની પી જનરલ પ્રેક્ટિસ ને થોડી કમાણીની ગાડીઓ લઈ આયા છે સો 0.001% અને એ જે કમાણા છે ને એ બી હક્કી જ કમાણા છે તમારી બોચી ઝાલીને પૈસા તો લઈ જ નથી ગયા ને અને સરકારે તો મુદ્દો આપ્યો તો આપણે

જે દવાખાનામાં જોબ કર જે દવાખાના માં જોબ કરતી હતી એ લોકો કે જોબ કરતા એ લોકો કે સેનિટાઈઝર વર્કર કે વોર્ડ બોય જેમને પીપી કીટ તો દૂરનો વાત છે કે આપી હોય એક આપી હોય તો મહિના સુધી ચલાવતા હતા એ લોકો